હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ઇલેક્ટ્રોઝોન. જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવીનતમ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવજો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે તલાટી સિરીઝનું 12મું ક્વેશ્ચન પેપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. તો ક્વેશ્ચન પેપર કંઈક આ પ્રમાણે છે. ક્વેશ્ચન નંબર 1, નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો અહીંયા આપેલી 0 સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, અને બાકી 1થી લઈને અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે. તો 1 એમાંથી સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કહી શકાય? તો સાચો આન્સર છે સી, 1. ક્વેશ્ચન નંબર 2, 3√2, 3√7, 6√5 અને 2√20માં સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો અહીંયા 2નું વર્ગમૂળ કાઢો તો 1.41 આવશે, જેનો 3 સાથે ગુણાકાર કરો તો અરાઉન્ડ 4.5 જ આન્સર બનશે. 7નું તમે વર્ગમૂળ કાઢો તો વધુમાં વધુ 3 જેવો આન્સર બને, તો પણ 3નો પૂરો આન્સર નહીં બને વર્ગમૂળ કાઢતા. તો 3 જો આપણે ગણીએ તો પણ 9 જ બનશે. અહીંયા √5 છે તો 2.2ની આસપાસ બનશે, તો તેનો ગુણાકાર 6 સાથે કરતા 12.સમથિંગ બનશે. 20નું વર્ગમૂળ કાઢતા 4.7 જેવું બનશે, જેનો ગુણાકાર 2 સાથે કરતા 9 જેવું કે 9 અથવા 10.3 જેવો આન્સર બનશે, જેમાં સૌથી મોટો આન્સર બને છે એ છે 6√5. તો સાચો આન્સર છે 6√5. ક્વેશ્ચન નંબર 3, સમાસ ઓળખાવો ગંગા જમના. તો ગંગા અને જમના એટલે કે દ્વંદ સમાસ. ચોથો ક્વેશ્ચન, મંદાક્રાંતા છંદનું બંધારણ ધરાવતો વિકલ્પ દર્શાવો. તો સાચો આન્સર છે 17 અક્ષર. પાંચમો ક્વેશ્ચન, હિંસ્વરાજના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે એ, ગાંધીજી. છઠ્ઠો ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક ક્યુ છે? તો સાચો આન્સર છે લક્ષ્મી. સાતમો ક્વેશ્ચન, લિનલેસ ઇઝ ખાલી જગ્યા હોનરરી સેક્રેટરી ઓફ અવર એસોસિએશન. તો અહીંયા ઓનરરી એટલે કે અથી બોલાય છે, એટલે સાચો આન્સર આવશે એન. આઠમો ક્વેશ્ચન, ચિલ્ડ્રન ખાલી જગ્યા ગો ટુ સ્કૂલ ઇન ધી મોર્નિંગ. આ રોજિંદી પ્રક્રિયા છે અને એ રેગ્યુલર જાય છે, એટલે કે સાદો વર્તમાનકાળ બને છે. અને ચિલ્ડ્રન એ બહુવચન છે, એટલે સાચો આન્સર બનશે ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ ઇન ધી મોર્નિંગ. નવમો ક્વેશ્ચન, લુહાર પાસે લોખંડ હોય તો દરજી પાસે શું હોય? તો સાચો આન્સર છે દરજી પાસે કાપડ હોય. દસમો ક્વેશ્ચન, કયા ક્ષેત્રે નોબલ પારિતોષિક આપવામાં આવતું નથી? તો સાચો આન્સર છે ગણિત ક્ષેત્રે નોબલ પારિતોષિક આપવામાં આવતું નથી. અગિયારમો ક્વેશ્ચન, ઠાગા નૃત્ય કયા લોકોનું નૃત્ય છે? તો સાચો આન્સર છે ભરવાડ લોકોનું. બારમો ક્વેશ્ચન, ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? તો સાચો આન્સર છે રાષ્ટ્રપતિ, એટલે કે મુખ્ય કાયદા અધિકારીની નિમણૂક કરવાનો અધિકાર ફક્ત અને ફક્ત રાષ્ટ્રપતિ પાસે છે. તેરમો ક્વેશ્ચન, વીજળી ચમકવાને લીધે હવામાં રહેલ ઓક્સિજન શેમાં પરિવર્તિત થાય છે? તો સાચો આન્સર છે નાઇટ્રસમાં પરિવર્તન થાય છે. સૌથી વધુ નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે, વીજળી ચમકવાને લીધે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને નાઇટ્રસ બને છે. ચૌદમો ક્વેશ્ચન, દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો આન્સર છે એ, ગુજરાતમાં. પંદરમો ક્વેશ્ચન, જયા જયંતના સર્જકનું નામ શું છે? તો સાચો આન્સર છે નાનાલાલ. સોળમો ક્વેશ્ચન, 20 અને 15ના ગુસા અને લસાનો ગુણાકાર કેટલો થાય છે? તો સાચો આન્સર છે સી, 300. સત્તરમો ક્વેશ્ચન, 0.1ને 8 વડે ભાંગતા શું મળે છે? તો સાચો આન્સર છે 0.0125. આવા ક્વેશ્ચન જ્યારે પૂછાય ત્યારે
પોઈન્ટ એક હોય તો એને એકના છેદમાં દસની ગણતરી કરીને લખવું. એકના છેદમાં આઠને સૌથી પહેલાં ભાગાકાર કરી લેવાનો અને પછી નીચે જે દસ છે એનો તમે પોઈન્ટ કાપી લેવાનો. જનરલી એકના છેદમાં આઠ, એકના છેદમાં ચાર, એકના છેદમાં સોળ, આવા જે પણ ભાગ આવે એને તમે યાદ રાખશો તો ગણતરી વધારે સહેલાઈથી થઈ જશે. 18મો ક્વેશ્ચન, સમાસ ઓળખાવો મહારાજા. તો સાચો આન્સર છે કર્મધારાય સમાસ, મહાન એવા રાજા. 19મો ક્વેશ્ચન, એક સત્યવીરની કથા કૃતિના કરતા કોણ છે? તો સાચો આન્સર છે ગાંધીજી. 20મો ક્વેશ્ચન, રેખા યુઝવલી ખાલી જગ્યા ટુ ગોડ એટ 7 PM. અહીંયા યુઝવલી આવેલું છે તો યુઝવલી એ સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દેખાડે છે. અને જ્યારે પણ આ ટાઈપનો કાળ આવે ત્યારે જોઈ લેવાનું કે કરતા એકવચન છે કે બહુવચન. જો કરતા એકવચન હોય તો પ્રેઇઝ આવશે, એટલે કે જે પણ ક્રિયાપદ છે પ્લસ ડઝ એટલે કે પ્રેઇઝ બનશે. તો સાચો આન્સર છે પ્રેઇઝ. 21મો ક્વેશ્ચન, નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો શબ્દ શોધીને તેને અલગ તારવો. તો અહીંયા ગાય, બકરી, ભેંસ અને ગલુડિયું એવા ચાર શબ્દ આપેલા છે તો તેમાં ગલુડિયું એ સૌથી અલગ પડતો શબ્દ છે. 22મો ક્વેશ્ચન, તાજેતરમાં ભારતે શેમાં સભ્યપદ મેળવ્યું છે? તો સાચો આન્સર છે VASSENAR, કે જેની અંદર ભારતે સભ્યપદ મેળવેલું છે. 23મો ક્વેશ્ચન, ક્યુ જોડકું ખોટું છે? તો સાચો આન્સર છે વલસાડ અને વડવલ્લી. 24મો ક્વેશ્ચન, માહિતીના અધિકારનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? તો સાચો આન્સર છે 2005. 25મો ક્વેશ્ચન, તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત હોય છે? તો સાચો આન્સર છે સલ્ફર ડાયોક્સાઇડ. 26મો ક્વેશ્ચન, ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ કયા નામે ઓળખાય છે? તો સાચો આન્સર છે મહાભિષ્નિક નિષ્ક્રમણ. 27મો ક્વેશ્ચન, કમ્પ્યુટરમાં સૌથી ઉપરની પટ્ટીમાં શું કહેવાય છે? તો સાચો આન્સર છે ટાઇટલ બાર. 28મો ક્વેશ્ચન, જો એનો ત્રીજો ભાગ બરાબર બીના 75% બરાબર સીના 0.6 ગણા હોય તો એ જેમ બી જેમ સી બરાબર કેટલા થાય? તો અહીંયા તમારે કઈ રીતે કરવાનું? તો એનો ત્રીજો ભાગ એટલે એના છેદમાં 3 બરાબર બીના 75%. 75% એટલે 3/4 ઇન્ટુ બી બરાબર 0.6 ગણા કોના પણ સીના. તો 0.6 ગણા લખવા હોય તો 3/5 લખી શકાય. તો 3/5 ઇન્ટુ સી કરવાનું એટલે તમને સાચો આન્સર મળી જશે. તો કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર મળે છે એ છે ડી 9/4/5. 29મો ક્વેશ્ચન, 2 ક્વિન્ટલ એ 2.5 કિલોગ્રામના કેટલા ટકા છે? તો સાચો આન્સર છે 8000%. 30મો ક્વેશ્ચન, સાદું રૂપ આપો 2.7 નો ઘન માઇનસ 1.3 નો ઘન ના છેદમાં 2.7 નો વર્ગ પ્લસ 2.7 × 1.3 પ્લસ 1.3 નો સ્ક્વેર. તો અહીંયા કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર આવે છે એ છે 1.4. તો જોઈએ કઈ રીતે. તો અહીંયા એનો ઘન માઇનસ બીનો ઘન જેવું કંઈક છે. જ્યારે આને છૂટું પાડીએ એનો ઘન માઇનસ બીનો ઘન તો એનું સાદુરૂપ બને છે એનો એ માઇનસ બી બ્રેકેટમાં અને ગુણાકારમાં બીજું બ્રેકેટ એનો વર્ગ પ્લસ, જો અહીંયા માઇનસ હોય તો તમારે પ્લસ લખવાનું, એટલે કે એનો વર્ગ પ્લસ એ બી પ્લસ બીનો સ્ક્વેર, એટલે કે બનશે
2.7 માઇનસ 1.3 એક બ્રેકેટ અને બીજા બ્રેકેટમાં 2.7નો સ્ક્વેર પ્લસ 2.7 ઇન્ટુ 1.3 પ્લસ 1.3નો સ્ક્વેર. ઉપર અને નીચે આ બંને પદ સરખા રહેશે અને ઉપર 2.7 માઇનસ 1.3 વધશે, જેથી સાચો આન્સર બનશે એ છે 1.4. 31મો ક્વેશ્ચન, સમાસ ઓળખાવો નરસિંહ. તો સાચો આન્સર છે નર એવા સિંહ એટલે કે કર્મધારય સમાસ. 32મો ક્વેશ્ચન, સમાસ ઓળખાવો પોલું છે તે બોલ્યું તેમાં કરી તે સી કારીગરી, સાંભેલું વગાડે તો હું જાણું કે તું સાણો છે. તો સાચો આન્સર છે મનહર. સોરી, અહીંયા ક્વેશ્ચનમાં સમાસ ઓળખાવો નહીં પણ છંદ ઓળખાવો આવશે. તો છંદ છે મનહર છંદ. 33મો ક્વેશ્ચન, કાકા સાહેબ કાલેલકરનું સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન સામા છે. તો સાચો આન્સર છે નિબંધ ક્ષેત્રે. 33મો ક્વેશ્ચન, ગાંધીજીએ કેવા પ્રકારની ભાષાઓનો આગ્રહ રાખ્યો હતો. તો સાચો આન્સર છે કોશિયો સમજી શકે તેવી. 35મો ક્વેશ્ચન, જાસ્મિન કેન નોટ કમ આઉટ ટુ પ્લે જસ્ટ નાવ એઝ સી ખાલી જગ્યા હર હોમવર્ક. સો સાચો આન્સર બને છે એ છે સી ઇઝ ડુઈંગ હર હોમવર્ક. અહીંયા નાવ આવેલું છે જે ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે, અને જ્યારે પણ ચાલુ વર્તમાનકાળ હોય ત્યારે તમારે ઇઝ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું. 36મો ક્વેશ્ચન, હેમાલી ઇઝ નોટ એટ હોમ સી ખાલી જગ્યા ટુ વિઝિટ સમ ફ્રેન્ડ્સ. તો અહીંયા લખેલું છે કે હેમાલી ઘરે નથી. તો સાચો આન્સર છે હેઝ ગોન, કેમ કે હેમાલી ઘરે નથી, તે ઓલરેડી ક્યાંક એના ફ્રેન્ડ્સને મળવા ચાલી ગયેલી છે. તો એ પૂર્ણ વર્તમાનકાળ દર્શાવે છે. તો સાચો આન્સર બને હેઝ ગોન. 37મો ક્વેશ્ચન, 38 વિદ્યાર્થીઓના એક વર્ગમાં પ્રિયંકનો ક્રમ 18મો છે. તો તેનો નીચેથી કેટલામો ક્રમ હશે? તો સાચો આન્સર બને છે એ છે 21મો ક્રમ. 38મો ક્વેશ્ચન, ડી અને એફ બંને ભાઈઓ છે, સી એ એફની પત્ની છે, બી એ એફના સાસુ છે, એ સીનો પુત્ર છે, તો એનો ડી સાથેનો સંબંધ શું હશે? તો સાચો આન્સર છે ભત્રીજો, એટલે કે એ ડીનો ભત્રીજો હશે. 39મો ક્વેશ્ચન, તાજેતરમાં કોને આરબીઆઈના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો સાચો આન્સર છે ઉમાશંકરને. 40મો ક્વેશ્ચન, નીચેનામાંથી લોકગાયક કોણ છે? તો સાચો આન્સર છે દિવાળીબેન ભીલ. 41મો ક્વેશ્ચન, રાજ્યના બંધારણીય વડા કોણ કહેવાય છે? તો સાચો આન્સર છે રાજ્યના રાજ્યપાલ. ડીએનએમાં આમાંથી કોની સાથે સંબંધ હોય છે? તો સાચો આન્સર છે વંશ સાથે. 43મો ક્વેશ્ચન, સુરત તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓના નૃત્યને શું કહેવામાં આવે છે? તો સાચો આન્સર છે હાલી નૃત્ય. 44મો ક્વેશ્ચન, કમ્પ્યુટરની મુખ્ય મેમરીને શું કહેવાય છે? તો સાચો આન્સર છે રેમ. 45મો ક્વેશ્ચન, પંચાયતી રાજને કયા વિષયમાં સમાવેશ કરવામાં આવ્યો છે? તો સાચો આન્સર છે રાજ્ય યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 46મો ક્વેશ્ચન, 15 છોકરીઓના વજનની સરાસરી 54 કિલોગ્રામ થાય છે. જો શિક્ષકનું વજન ઉમેરવામાં આવે તો સરાસરીમાં 2નો વધારો થાય છે. તો શિક્ષકનું વજન શોધો. તો અહીંયા આવી રીતે કેલ્ક્યુલેશન કરી શકાય કે જો 15 છોકરીઓનું વજન એક્સ હોય તો સરાસરીનું ફોર્મ્યુલા છે સરાસરી બરાબર દરેક વ્યક્તિ માટેનો
ઉંમરનો સરવાળો છેદમાં ટોટલ વ્યક્તિની સંખ્યા, તો અહીંયા સરાસરી 54 કિલો છે. 54 કિલો બરાબર એક્સના છેદમાં 15, એટલે એક્સ બરાબર 54 × 15. હવે શું કહે છે કે જો શિક્ષકનું વજન ઉમેરવામાં આવે, તો હવે શિક્ષકનું વજન મને ખબર નથી, તો શિક્ષકનું વજન હું વાય ધારું છું. અને હવે ટોટલ વ્યક્તિ 16 થઈ ગયા છે, કેમ કે 15 છોકરીઓ પ્લસ એક શિક્ષક, તો સરાસરીમાં 2નો વધારો થાય છે. તો સરાસરી પહેલાં 54 હતી, હવે 2નો વધારો એટલે કે 56 થશે. તો 56 બરાબર એક્સ પ્લસ વાય છેદમાં 16. એક્સની વેલ્યુ આવેલી હતી 54 × 15, મૂકતા વાયનો જવાબ તમને મળી જશે, જે તમારા શિક્ષકનું વજન હશે. તો અહીંયા કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર બને છે એ છે 86. 47મો ક્વેશ્ચન. એ અને બીની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલાં એની ઉંમર બી કરતાં 5 ગણી હતી, તો એ અને બીની હાલની ઉંમર વચ્ચેનો તફાવત કેટલો થાય? તો કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર બને છે એ છે 24 વર્ષ. 48મો ક્વેશ્ચન. માં મારે પઈ પિતા બાળ, સત્યવાદી જો બોલે આડ, રાજા થઈને લૂંટી લે, પ્રજા કોણ આગળ જઈ કહે, છંદ ઓળખાવો. તો અહીંયા સાચો આન્સર છે ચોપાઈ છંદ. 49મો ક્વેશ્ચન. એમની આંખોમાં લાગણીની ભીનાશ હતી, અલંકાર ઓળખાવો. તો સાચો આન્સર છે રૂપક અલંકાર. 50મો ક્વેશ્ચન. સત્ય છે તે જ એક પરમેશ્વર ઉક્તિ ગાંધીજીની કઈ કૃતિમાં આવે છે? તો સાચો આન્સર છે મંગળ પ્રભાત. 51મો ક્વેશ્ચન. બાપુની ઝાંખી કૃતિના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે કાલેલકર. 52મો ક્વેશ્ચન. શેક્સપિયર ડાઈડ ખાલી જગ્યા 1616. તો સાચો આન્સર છે શેક્સપિયર ડાઈડ ઇન 1616. 53મો ક્વેશ્ચન. આઈ એમ રિટર્નિંગ ખાલી જગ્યા ઇન્ડિયા ખાલી જગ્યા ધ એન્ડ ઓફ ધીસ મંથ. તો આઈ એમ રિટર્નિંગ ટુ ઇન્ડિયા બાય ધી એન્ડ ઓફ ધીસ મંથ, એટલે સાચો આન્સર છે ટુ અને બાય. હવે 54મો ક્વેશ્ચન. વાસુ દક્ષિણ દિશામાં 12 કિલોમીટર ચાલે છે, ત્યાંથી ડાબે 8 કિલોમીટર ચાલે છે, અને પછી તે જમણે 6 કિલોમીટર ચાલે છે, તો તેણે કેટલું અંતર કઈ દિશામાં કાપ્યું હશે? તો અહીંયા કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર છે એ છે 26 કિલોમીટર દક્ષિણ ને પૂર્વ દિશામાં, એટલે કે 12 ને 8 20 અને 6 26 કિલોમીટર. અહીંયા તમે જોઈ શકો છો કે દક્ષિણ દિશામાં જાય છે અને પ્લસમાં પૂર્વ દિશામાં પણ જાય છે, એટલે 26 કિલોમીટર દક્ષિણ પૂર્વ દિશામાં. 55મો ક્વેશ્ચન. તાજેતરમાં NPCIના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો સાચો આન્સર છે દિલીપ આસબે. 56મો ક્વેશ્ચન. સુંદર ભરત ભરેલી છત્રીઓ ક્યાં મેળાની વિશેષતાઓ છે? તો સાચો આન્સર છે તરણેતરના મેળાની. 57મો ક્વેશ્ચન. રાજ્યસભામાં નિમાયેલી પ્રથમ મહિલા અભિનેત્રી કોણ છે? તો સાચો આન્સર છે નરગીસ. 58મો ક્વેશ્ચન. ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો સાચો આન્સર છે ગોધરા ખાતે. 59મો ક્વેશ્ચન. મોહિતની ઉંમર તેના દીકરા કરતાં 7 ગણી છે, 10 વર્ષ પછી તેની ઉંમર 3 ગણી થઈ જશે, તો હાલમાં તેના દીકરાની ઉંમર કેટલી થશે? તો સાચો આન્સર છે 24 વર્ષ. 60મો ક્વેશ્ચન. કોઈ વસ્તુની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને MRP નક્કી કરવામાં આવે છે, અને MRP ઉપરના 20% કમિશનમાં આપવામાં આવે છે, તો નીચેનામાંથી શું થાય? તો સાચો આન્સર કેલ્ક્યુલેશન પછી બને છે એ છે 0% નફો થઈ શકે અથવા 0% ખોટ જાય છે.
61મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો શબ્દ ચિંતાનો વિરોધાર્થી શબ્દ છે? તો સાચો આન્સર છે ચિંતા, તો નિશ્ચિંત. 62મો ક્વેશ્ચન, બળતણનું લાકડું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો સાચો આન્સર છે ઈંધણ. 63મો ક્વેશ્ચન, મારી જીવન નિષ્ઠા મારી કવિતા છે, આ વિધાન કરનાર કોણ છે? તો સાચો આન્સર છે દેસળજી પરમાર. 64મો ક્વેશ્ચન, ગાંધીયુગના અગ્રગણ્ય નિબંધકાર તરીકે કોનો ઉલ્લેખ કરી શકાય છે? તો સાચો આન્સર છે કાકા સાહેબ કાલેલકર. 65મો ક્વેશ્ચન, હી ઇઝ કમિંગ ખાલી જગ્યા પ્લેન. તો સાચો આન્સર છે હી ઇઝ કમિંગ બાય પ્લેન. 66મો ક્વેશ્ચન, ખાલી જગ્યા માય ઓપિનિયન ધ એવરેજ સ્ટાન્ડર્ડ ઓફ અવર સ્ટુડન્ટ ઇઝ વેરી હાઈ. તો સાચો આન્સર છે અકોર્ડિંગ ટુ માય ઓપિનિયન ધ એવરેજ સ્ટાન્ડર્ડ ઓફ અવર સ્ટુડન્ટ ઇઝ વેરી હાઈ. 67મો ક્વેશ્ચન, જો માઇનસનો અર્થ ભાગાકાર, ભાગાકારનો અર્થ માઇનસ, પ્લસનો અર્થ ગુણાકાર અને ગુણાકારનો અર્થ પ્લસ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો અહીંયા જોઈએ તો 4+5 એટલે કે 9, 9×9 એટલે કે 81, -3, માઇનસ એટલે ભાગાકારમાં 3, અને -4, એવી રીતે આપણે જોવાનું છે. તો સાચો આન્સર બને છે એ છે 15. અહીંયા તમારે ભાગુસભાનો નિયમ લગાડીને કેલ્ક્યુલેશન કરવાની છે. ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરશો તો આન્સર ખોટો આવશે. 68મો ક્વેશ્ચન, NIA નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નવા ડાયરેક્ટર જનરલ કોણ છે? તો સાચો આન્સર છે યોગેશ ચંદ્ર મોદી. 69મો ક્વેશ્ચન, આપણા દેશમાં આપણું રાજ્ય આ ઉક્તિના કોની છે? તો સાચો આન્સર છે મહાત્મા ગાંધીજીની. 70મો ક્વેશ્ચન, એક કડિયાને દિવાલ ચણતા 5 કલાક લાગે છે, તો તેના કામનો દર શોધો. તો અહીંયા એક દિવાલ ચણતા એટલે કે એક કામ કરતા 5 કલાક લાગે છે, તો એક કલાકમાં કેટલું કામ થાય? તો 1/5 કામ થઈ શકે, એટલે કે કામનો દર કામ પ્રતિ કલાકમાં હોય છે. એટલે સાચો આન્સર છે 1/5 કામ પ્રતિ કલાક. 71મો ક્વેશ્ચન, એક વાહન 45 કિલોમીટર પર અવર અને બીજું વાહન 50 કિલોમીટર પર અવરની ઝડપે એક જ દિશામાં જાય છે, તો 2 દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? તો 2 દિવસ એટલે કે 48 કલાકની વાત થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 45 કિલોમીટર પર અવર એટલે કે 48 કલાકમાં તમારે પહેલાં ગણતરી કરી લેવાની કે કેટલા કિલોમીટર થાય છે, અને બીજા વાહન માટે લખેલું છે કે 50 કિલોમીટર પર અવર. તો બીજા વાહન માટે પણ 48 કલાકમાં કેટલું કિલોમીટર કાપે છે એ ગણતરી કરી લેવાની, અને એના પછી બંનેની બાદબાકી કરી લેશો એટલે સાચો આન્સર મળશે. તો કેલ્ક્યુલેશન પછી સાચો આન્સર છે 240 કિલોમીટર. 72મો ક્વેશ્ચન, ગાંધીજી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા, અલંકાર ઓળખાવો. તો સાચો આન્સર છે વ્યાજ સ્તુતિ અલંકાર. 73મો ક્વેશ્ચન, નીચે આપેલા શબ્દમાંથી કયો શબ્દ ઘીનો સમાનાર્થી નથી? તો સાચો આન્સર છે પરુ, એ ઘીનો સમાનાર્થી શબ્દ નથી. 74મો ક્વેશ્ચન, પાણી સુગંધિત બનાવનાર એક વનસ્પતિ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો સાચો આન્સર છે ચુવા. 75મો ક્વેશ્ચન, ગોપીચંદ અને મેનાવતી કૃતિના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે કવિ કલાપી. 76મો ક્વેશ્ચન, રખડવાનો આનંદ કૃતિના સર્જક કોણ છે? તો સાચો આન્સર છે કાકા સાહેબ કાલેલકર. 77મો ક્વેશ્ચન, નીચેનામાંથી કયા સાહિત્યકાર કલાવાદી છે? તો સાચો આન્સર છે કમા મુનશી. 78મો ક્વેશ્ચન, યુ શુડ વર્ક હાર્ડ ખાલી જગ્યા ગેટ ફર્સ્ટ ક્લાસ. તો સાચો આન્સર છે
You should work hard in order to get first class. 79મો question. The doctor should go to rural area, ખાલી જગ્યા saving poor people. તો સાચો આન્સર છે The doctor should go to rural area with a view to saving poor people. 80મો question. Commonwealth shooting સ્પર્ધામાં 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો સાચો આન્સર છે હિના સિંધુ. 81મો question. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? તો સાચો આન્સર છે શુક્ર. 82મો question. કોઈ એક સંખ્યામાં 45%માંથી 45 બાદ કરતા જવાબ 45 આવે છે, તો તે સંખ્યા શોધો. તો અહીંયા સાચો આન્સર જે છે એ છે 200%, કેમ કે સોના 45% લઈએ તો 45 બને, અને 45માંથી 45 બાદ કરો તો જવાબ 0 થઈ જાય. તો એની જગ્યાએ હું જો 200 લઉં તો 200ના 45% 90 થાય, અને 90માંથી જો હું 45 બાદ કરું તો સાચો આન્સર 45 આવે, એટલે સાચો આન્સર છે 200. 83મો ક્વેશ્ચન. 20 આર્ટિકલની વેચાણ કિંમત 15 આર્ટિકલની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો વેપારમાં કેટલા ટકા નફો થયો કહેવાય? તો સાચો આન્સર છે 33.1% નફો થયો કહેવાય. 84મો ક્વેશ્ચન. ઝાટકી નાખવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો સાચો આન્સર છે સારી પેઠે ઠપકો આપવો. 85મો ક્વેશ્ચન. અલંકાર ઓળખાવો. અધૂરો ઘડો છલકાય ઘણો. તો સાચો આન્સર છે અન્યોય કીતિ અલંકાર. 86મો ક્વેશ્ચન. ફક્ત 10 મિનિટમાં અમે ઘરે પહોંચી ગયા વાક્યમાં નિપાત કયો છે? તો સાચો આન્સર છે ફક્ત એ વાક્યનો નિપાત છે. 87મો ક્વેશ્ચન. રેખા અને ગતિ સામયિકો કોણે આપ્યા છે? તો સાચો આન્સર છે ઝવેરચંદ મેઘાણીએ. 88મો ક્વેશ્ચન. ભારતનું ઇંગ્લેન્ડ પર ઋણના લેખક કોણ હતા? તો સાચો આન્સર છે લાલા લજપતરાય. 89મો ક્વેશ્ચન. જીવન સંસ્કૃતિ કૃતિના કર્તા કોણ છે? તો સાચો આન્સર છે કાકા સાહેબ કાલેલકર. 90મો ક્વેશ્ચન. હાઉ ખાલી જગ્યા યુ ઓપન માય લેટર્સ? તો સાચો આન્સર છે હાઉ ડેર યુ ટુ ઓપન માય લેટર્સ. 91મો ક્વેશ્ચન. ગીતા યુ ખાલી જગ્યા ટુ ઓબે યોર ટીચર? તો સાચો આન્સર છે ગીતા યુ નીડ ટુ ઓબે યોર ટીચર. 92મો ક્વેશ્ચન. આઈ ખાલી જગ્યા નોટ હેવ ડન ધીઝ ઇફ આઈ વેર યુ? તો સાચો આન્સર છે વુડ આઈ વુડ નોટ હેવ ડન ધેટ ઇફ આઈ વેર યુ. 93. ખાલી જગ્યા યુ લાઈક અનધર કપ ઓફ ટી? તો સાચો આન્સર છે વુડ યુ લાઈક અનધર કપ ઓફ ટી. 94મો ક્વેશ્ચન. 64, 32, 16, 8 એના પછીનું તમારે જોવાનું છે. તો 64ના અડધા 32, 32ના અડધા 16, 16ના અડધા 8, 8ના અડધા 4, એટલે સાચો આન્સર છે 4. 95મો ક્વેશ્ચન. ભારતે રેલવે ક્ષેત્રે સલામતી માટે કયા દેશ સાથે MOU કર્યા છે? તો સાચો આન્સર છે ઇટાલી સાથે. 96મો ક્વેશ્ચન. વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે? તો સાચો આન્સર છે 64. 97મો ક્વેશ્ચન. બ્રહ્મો સમાજની સ્થાપના કયા સાલમાં થઈ હતી? તો સાચો આન્સર છે ઈસવીસન 1828માં. 98મો ક્વેશ્ચન. કોમ્પ્યુટરમાં એક્સેલમાં વધુમાં વધુ કેટલું ઝૂમ થઈ શકે છે? તો સાચો આન્સર છે 400%. 99મો ક્વેશ્ચન. અભિનવ બિંદ્રા કઈ રમત સાથે સંકળાયેલો છે? તો સાચો આન્સર છે નિશાને બાજી. 100મો ક્વેશ્ચન. કોઈ પણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો હશે? તો સાચો આન્સર છે 25 માણસો. જો ફ્રેન્ડ્સ,
તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો, અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને આવી જ નવીનતમ માહિતી અને વિડીયો સૌથી પહેલાં મેળવવા માટે બાજુમાં આપેલું બેલ આઇકોન જરૂરથી દબાવશો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ.